94.3 My FM. जीना हो तो जियो दिल से. जिंदगी एक्सप्रेस 3.0 માં 94.3 My FM પર હું છું આરતી, ને વેલેન્ટાઇન્સ વીક માં આવી ગઈ છું પ્રેમની વાતો કરવા. ને હું આરજે અંતરા, લવની ભવાઈની આરજે અંતરાની જેમ એન્ટી લવ નથી, હા હું તો પ્રેમમાં માનું જ. પ્રેમ એ મારો પ્રિય વિષય રહ્યો છે. પ્રેમમાં પડવું ને પ્રેમમાં સાથે રહેવું, પ્રેમમાં સાંભળવું ને પ્રેમમાં સમજવું, પ્રેમમાં સાથે ચાલવું ને પ્રેમમાં એકબીજાનો સહારો બનીને ચાલવું, પ્રેમમાં આંખો બંધ કરીને રાચવું ને પ્રેમમાં ઓઘાડી આંખે સપના જોવા, પ્રેમમાં આપવું ને પ્રેમમાં પામવું, પ્રેમમાં હું ને તુંનું આગળવું ને પ્રેમમાં આપણું બનીને ઉભરવું, બધું જ પ્રેમમાં. ને એટલે જ તો આ વેલેન્ટાઇન્સ વીક દરમિયાન હું માત્ર ને માત્ર પ્રેમની વાતો કરવાની છું. ને આ વાતો તમારી હશે, વાત તમારી ને શબ્દો મારા, જિંદગી એક્સપ્રેસ 3.0માં. ને આ માટે હું અગાઉથી તમને વિષયો આપતી રહું છું ફેસબુક પર, ઇન્સ્ટા પર ને ટ્વિટર પર. મેં તમને પૂછેલું કે તમે તમારા વાલમને પ્રપોઝ કઈ રીતે કરેલું, ગુલાબનું ફૂલને ડાયમંડ રિંગ આપીને કે પછી ઘૂંટણીએ પડીને લગ્નનું પૂછેલું, લવની ભવાઈના આદિત્યની જેમ બિઝનેસની ભાષામાં પ્રપોઝ કરેલું કે જૂના જમાનાની જેમ નોટબુકમાં ચિઠ્ઠી છુપાડીને આપેલી. હું આજકાલ સોશિયલ મીડિયા પર જોઉં તો જાત જાતની રીતે પ્રપોઝ કરેના વિડીયોઝ જોવા મળે. હા, કોઈએ દરિયા કિનારે મોટું હાર્ટ દોરીને વિલ યુ મેરી મી લખ્યું હોય, તો કોઈએ હાઈવે પર અચાનક મ્યુઝિક બેન્ડને ફૂલો હાજર કરીને પ્રપોઝ કર્યું હોય, કોઈએ આખી રેસ્ટોરન્ટ સરપ્રાઈઝ પ્રપોઝલ માટે બુક કરાવી હોય. પણ મારી ને તમારી વાત કરું ને તો આપણી એવી પહોંચ નહીં. હવે મારી જ વાત કરું, હું ને સંદીપ દોસ્તો, અમારું થિયેટરનું ગ્રુપ, બધા છોકરાઓને હું એમાં ટોમબોય જેવી એક છોકરી પણ ખરી, પણ અમારી ભાઈબંધી બે છોકરાઓની હોય એવી. ને આવી ભાઈબંધીમાં અમારા બંનેના જીવનમાં અનેક અપડાઉન્સ આવેલા, નિષ્ફળ રિલેશનશીપ્સ આવેલી, હાર્ટબ્રેક્સ આવેલા, ને કદાચ અમને બંનેને દર્દનો ભાર લાગ્યો હતો. કદાચ અમે બંને બધું પાછળ મૂકીને હળવા થવા માંગતા હતા. કદાચ અમને બંનેને એકબીજામાં સમજુ સાથી દેખાયો હતો. અમે સાથે મળીને પ્રોડક્શન હાઉસ શરૂ કરવાની વાત કરેલી, હું પ્રોડ્યુસર ને દિગ્દર્શક. પ્રપોઝલ તો કોઈ પક્ષેથી થઈ નહીં, પણ સાથે મળીને પ્રોડક્શન હાઉસ શરૂ કરવાની વાત કરી એ અમારી સાચી પ્રપોઝલ. આઈ લવ યુ કે લગ્ન કરીશ મારી સાથે એવું કહેવા કરવાનું કંઈ થયું જ નહીં. પણ આ તો મારી વાત. ચાર્મી ને ધવલ માટે તો આ પ્રપોઝલ માટે પૃથ્વી ગોળ છે એનું બરાબર ભાન થઈ ગયેલું. ચાર્મી મોટી થઈને લગ્નની વાતો શરૂ થઈ, સ્વાભાવિકપણે છોકરો જોવા આવે એવું ગોઠવાયું. ચાર્મી માટે જેમ એ પહેલો છોકરો ને, એ જ રીતે ધવલ માટે પણ છોકરી જોવાનો પહેલો અનુભવ. બંને મળ્યા, વાત કરીને છૂટા પડ્યા, બસ આટલું જ. એક દોઢ કલાકની એ વાતચીતમાં સંબંધ બંધાયો માત્ર ફેસબુક ફ્રેન્ડશીપ પૂરતો. લગ્નની વાત તો કોણ જાણે કેમ આગળ વધી જ નહીં. ફરી એકાદ વર્ષ વીતી ગયું ને સ્વાભાવિકપણે ચાર્મીના લગ્નની વાતે ફરી વેગ પકડ્યો. ચાર્મીને હવે ધવલ ને એની સાથેની પહેલી મુલાકાત યાદ આવી. એણે જ મમ્મી પપ્પાને કહ્યું, પેલો છોકરો જોવા આવેલો ને ધવલ, એ સારો હતો નહીં. ને પછી તો ચાર્મીએ જ પોતાના મમ્મી પપ્પાને ધવલના મમ્મી પપ્પાનો સંપર્ક કરવાનું કહ્યું. પ્રશ્ન તો મૂંઝવતો એ હતો કે ધવલ હજુ સુધી કુંવારો હશે કે પછી. 12 એપ્રિલ 2015ની ખોરંભે પડેલી વાત 24 જુલાઈ 2017 ફરી પાટે ચડે છે. પછી તો બધું બરાબર ગોઠવાઈ જાય છે, સગાઈ ને લગ્ન પણ. જ્યાંથી શરૂ થાય છે વાત ત્યાં જ આવીને અટકે છે ચાર્મી ને ધવલની. પણ આ વખતે ફેસબુક ફ્રેન્ડશીપ નહીં, જીવનભરની ફ્રેન્ડશીપ સાથે, લગ્ન સાથે. પણ હવે હું તમને કહેવાની છું રવિરાજની વાત, જેની પ્રપોઝલને કારણે જ એ મજાકનું સાધન બની ગયેલો. હવે પ્રપોઝલ આમ રોમેન્ટિક હોય બરાબર, પણ રવિરાજની પ્રપોઝલમાં જરાક લોચો વાગી ગયેલો. રવિરાજ એના જ ક્લાસમાં સાથે ભણવા આવતી છોકરીના પ્રેમમાં પડ્યો. હા ભાઈ, પ્રેમ એટલે વન સાઇડેડ લવ, લવની ભવાઈના સાગર જેવો. પહેલી જ વાર છોકરીને જોઈને ભાઈબંધ જોડે શરત લગાવી દીધી કે આની જોડે આપણું સેટિંગ થઈ જ જશે. અને પછી એ જ માટે રવિરાજે તો છોકરી સાથે હાય હલ્લો ને પછી આગળ વધીને સામાન્ય વાતચીત કરવાનું શરૂ કરી દીધું. છોકરી ક્લાસ માટે 15 મિનિટ વહેલી આવતી તો રવિરાજે પણ 15 મિનિટ વહેલા ક્લાસે જવાનું શરૂ કરી દીધું.
ક્લાસ છૂટ્યા પછી પણ એની સાથે વાતો કરવા ઉભો રહેતો. જોકે એ વાત જુદી છે કે પછી એ છોકરીની બહેનપણી પણ એ જ ક્લાસમાં આવવા લાગી એટલે છોકરીને કંપની મળી ગઈ ને રવિરાજ સાથે વાત કરવાની બંધ કરી. હવે આપણા રવિરાજ તો પૂરેપૂરા પ્રેમમાં ડૂબી ચૂકેલા. દોસ્તોએ સ્વાભાવિક રીતે જ પાનો ચડાવ્યો, દિલની વાત કહી દે કહી દે. ને રવિરાજ વેલેન્ટાઇન્સ ડે ભલે ચૂકી ગયેલો, એણે એના પછીના અઠવાડિયે તો હિંમત કરી જ લીધી, ગમે તે થાય આજે પ્રેમનો ઇકરાર કરવો જ છે. બરાબર વિચારી લીધું શું કેવું, પ્રેક્ટિસ પણ કરી, પણ દિલની વાત કહેવામાં જોરદાર લોચો વાગી ગયો. હું તારા જવાબની રાહ જોઈશ, એની જગ્યાએ ભાઈ સાહેબે કહી દીધું મારે તારા જવાબની જરાય જરૂર નથી. પત્યું, છોકરી તો એક બાજુ રહી, આખા ક્લાસમાં રવિરાજની આ કોમેડી પ્રપોઝલની વાત ફેલાઈ ગઈ. ને રવિરાજે પછી તો આ મજાકને કારણે ક્લાસમાં જ જવાનું માંડી વાળ્યું. છોકરીએ સંપર્કતા એટલાય તોડી નાખ્યા. એ રવિરાજ હવે જરા બીજી છોકરી હોય ને તો બરાબર પ્રેક્ટિસ કરીને જજો, તો મેળ પડશે. આવી છે રવિરાજની ફૂલફિલ ન થયેલી લવ સ્ટોરી ને ફૂલફિલ ન થયેલી પ્રપોઝલ. પણ રૂત્વાની બોલ્ડ પ્રપોઝલ સાંભળીને ચોંકી જવાશે. હા, હાર્દિકના પણ એ જ હાલ થયેલા. રૂત્વાએ ખાસ્સું બોલ્ડલી પ્રપોઝ કરેલું. હા, 9-1 વર્ષ પહેલાની વાત. રૂત્વા માટે છોકરો જોવાનું ગોઠવાયેલું. હવે એટલા સમય પહેલા ફેસબુક ઇન્સ્ટાગ્રામનું એટલું ચલણ નહીં એટલે છોકરો છોકરી પહેલા એકબીજાના ફોટા જોઈ લે, કુંડળી મેળવાય, આવું બધું બરાબર હોય તો મળવાનું ગોઠવાય. રૂત્વા તો હાર્દિકનો ફોટો જોતા વહેત જ પ્રેમમાં પડી બેઠી. મનોમન નક્કી કરી નાખ્યું કે આપણી તો હા જ છે. ને મનોમન રાખ્યું નહીં, હાર્દિક રૂત્વાને ઘરે જોવા આવ્યો ને તો રૂત્વાએ બે ધડક હાર્દિકને કહી પણ દીધું, હું તમને પસંદ કરું છું, આઈ લવ યુ. હાર્દિક તો સ્તબ્ધ, કંઈ બોલ્યો જ નહીં. તમે વિચારો, અરેન્જ મેરેજ માટેની ફર્સ્ટ મીટિંગમાં કોઈ છોકરી છોકરાને આવું કહે તો છોકરાનો શું હાલ થાય. મીટિંગ પૂરી થઈ ગઈ, હવે રૂત્વાના દાદાએ હાથમાં દોર લીધો. હાર્દિકને ઘરે જઈ આવ્યા, મળી આવ્યા, તપાસ કરી આવ્યા ને બીજી મીટિંગનું નક્કી એ કરતા આવ્યા. બીજી મીટિંગમાં હાર્દિકનું મોં ખુલ્યું. એને તો એમ જ હતું કે ના પડશે. એને બદલે રૂત્વાએ સીધું કહી દીધેલું કે હું તમને પસંદ કરું છું એટલે એ શોકમાં હતો. એને તો મનમાં એમ પણ હતું કે રૂત્વાને પોતાના કરતાં વધુ સારા છોકરા મળશે, પણ રૂત્વા મક્કમ હતી. હાર્દિક હોય તો હા, નહીં તો ના. ને પછી એક ક્ષણ આવી. હાર્દિકે રૂત્વાની આંખોમાં આંખ નાખીને પ્રેમથી એ મેજિકલ વર્ડ્સ કહ્યા, આઈ લવ યુ ટુ. પછી શું, ખાધું પીધું ને રાજ કર્યું. પણ થોડી વારમાં હું જે વૃંદાની વાત કહેવાની છું ને એમાં તો પ્રપોઝલ એક પછી એક જે રીતે ઠેલાતી રહી, આવું તો કદાચ ફિલ્મોમાં જ થાય. વૃંદાના પ્રેમની વાત કહેતા પહેલા થોડી પૂર્વભૂમિકા આપી દઉં. રાજપીપળાથી આશરે 10-1 વર્ષ પહેલા વૃંદા આણંદ ભણવા આવી. ન સાયન્સ ભણવું હતું ન આર્ટ્સ. આણંદની સ્કૂલમાં 11મા ધોરણમાં એડમિશન લેતા તો લઈ લીધું, પણ હોસ્ટેલમાં રહેવાનું, મેસનું જમવાનું, અંગ્રેજી ન આવડવાનું, બેડોળ શરીરની મજાક સાંભળવાનું, આ બધું સહન જ નહોતું થતું. પાછા રાજપીપળા જવાનું મન થઈ ગયેલું, પણ ત્યાં 10મા ધોરણ સુધીની જ એક સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમની, એટલે આણંદમાં ભણ્યા વગર છૂટકો જ નહોતો. ને આણંદ પ્રત્યે નફરત હતી ને તોય કોલેજ ત્યાં જ કરવી પડી. કોલેજ પૂરી થયા પછી શું કરવું એમ પણ બધાની દોરવણીથી MBA કરવું એમ એણે નક્કી કરી નાખ્યું. બસ એ વખતે MBA મટીરિયલ મેળવવા માટે પોતાની સ્કૂલમાં ભણતા પોતાના એક વખતના સ્કૂલમેટ યથાર્થને મળવાનું થયું. 6 ફૂટ ઊંચો, આંખ પર જાડા કાચના ચશ્મા અને ગુસ્સાવાળો લાગે. યથાર્થે વૃંદાને ઇમ્પ્રેસ કરીએ નહીં ને યથાર્થે આપેલા મટીરિયલ પર વૃંદાએ MBA કર્યું નહીં, વાત પૂરી. પછી તો વૃંદા કમ્યુનિકેશન ને જર્નાલિઝમનો અભ્યાસ કરીને અંગ્રેજી પર બરાબરનો કાબુ મેળવીને અમદાવાદના DNAમાં કામ કરવા લાગેલી. 4-1 વર્ષ બીજા વીતી ગયેલા. મમ્મીએ પરણી જવા માટે કહેલું, પણ પરણવા માટે વૃંદાની એક જ શરત, આણંદનો છોકરો નહીં. એ વખતે વૃંદાને ક્યાં ખબર હતી કે આ વાત સાંભળીને ભગવાન જરા જેટલું મલકે હશે. ને માત્ર મલકે હશે એટલું જ નહીં હોય, એમણે જ કદાચ ફેસબુક પર યથાર્થને વૃંદાની વાત શરૂ કરાવી દીધી હશે. યથાર્થની બર્થડે હતી, એ ગોવામાં જોબ પર હતો, વૃંદા અમદાવાદમાં. વૃંદાએ બર્થડે વિશ કર્યું ને પછી તો
એકબીજાના ફોન નંબરની આપ લે થઈ. 60 દિવસની જાણે ફોન મેરેથોન ચાલી, સતત વાતો થઈ. પણ પ્રેમ ના, એકરાર ના, પ્રપોઝ ના. ઉભારો ઉભારો, એના માટે એક ઘટના કરવી પડશે. સ્કૂલમાં રિયુનિયન ગોઠવાયું, યથાર્થ અને વૃંદાની સ્કૂલમાં. આનંદને અણુએ અણુથી ધિક્કારનાર વૃંદા યથાર્થને મળશે એ ખ્યાલથી આનંદ જતી બસમાં બેસી ગઈ. આ કહીશ તે કહીશ વગેરે ઘણું એ વિચારેલું, પણ યથાર્થ દેખાયો જ નહીં. કાર્યક્રમ પછી કલાક એક દેખાયા ભાઈ સાહેબ. ને વિચારો તો, લગભગ પ્રેમના એકરારને આરે આવીને ઉભેલા યથાર્થે શું કહ્યું? એને વૃંદાના લોવેસ્ટ પેન્ટની વાત કરી. સામે વૃંદાએ ફેમિનિઝમ ને વિમેન એમ્પાવરમેન્ટની પત્તર ખાડી. સીસીડી કોફી પીવા ગયા તો એ પ્રેમ બેમની વાત તો થઈ જ નહીં. ઉપરથી યથાર્થ વૃંદાને ત્યાં જ મૂકીને ઘરે ગેસ્ટ આવ્યા છે કહીને ચાલ્યો ગયો. કલાક બે કલાક ન એ આવ્યો, ન એણે ફોન ઉપાડ્યો. એક બે વાર તો કટ પણ કર્યો. હવે મળવાની કે વાત કરવાની જરૂર નથી એવો મેસેજ કરીને રડતી વૃંદા રિક્ષામાં ગોઠવાઈને બસ સ્ટેન્ડ જવા નીકળી ગઈ. એવામાં જ યથાર્થનો ફોન આવ્યો રિક્ષામાંથી ઉતરી જવા માટે. દુખીને નિરાશ રડતી વૃંદા આણંદ કોમર્સ કોલેજના ઝાંપે રિક્ષા છોડીને ઉભી રહી ગઈ. વ્હાઈટ એક્ટિવા પર યથાર્થ આવ્યો, અને પછીની ક્ષણોમાં એણે સ્પષ્ટ અવાજમાં કહ્યું, સાંભળ, મેં ઘરે મમ્મીને કહી દીધું છે મને એક છોકરી ગમે છે. તું મટીરિયલ લેવા ઘરે આવેલી એવું મમ્મીને યાદ પણ છે? અહીં રહીશ આણંદ કાયમ માટે મારી સાથે? વૃંદાની આંખના આંસુ વહેતા જ રહ્યા. અલબત્ત એનો પ્રકાર હવે બદલાઈ ગયેલો. છે ને મજાની વાત, વૃંદાને યથાર્થ હમણાં જ લગ્ન ગ્રંથિથી જોડાયા છે. એમને શુભેચ્છા સાથે આગળની વાત તમને સંભળાવું કલ્પેશની. કલ્પેશે પ્રપોઝ કરવાની હિંમત તો કરી, પણ કહું માંડીને કહું, પાટણના નાનકડા ગામમાં કલ્પેશ રહે. સ્કૂલમાં હતો ત્યારથી એક છોકરી ગમે, એને જોયા કરે, એની નજર એની પાછળ જ ફર્યા કરે. આમ ને આમ 12મું ધોરણ પૂરું થયું. રજાઓમાં નોકરી કરવા શહેરમાં ગયો ને પહેલા પગારમાંથી સેકન્ડ હેન્ડ નોકિયા 1100 ખરીદ્યો. રજાઓમાં ઘરે આવવા નીકળ્યો ત્યારે આ ફોન હોવાને કારણે થયેલી હિંમતને કારણે, કે પછી છોકરીના લેસનના ચોપડામાંથી ગુપચુપ રીતે લઈ રાખેલો એના ઘરનો લેન્ડલાઈન નંબર હોવાને કારણે, કે પછી એ દિવસે વેલેન્ટાઇન્સ ડે હોવાને કારણે, ગમે તે કારણે, કલ્પેશે ધડકતા હૃદયે છોકરીના ઘરનો નંબર જોડ્યો. નસીબ જોકે છોકરીએ ફોન ઉપાડ્યો ને કલ્પેશને કંઈ ન સૂઝતા કોણ બોલો છો ના જવાબમાં કહી દીધું, આઈ લવ યુ, ને ફોન કટ કરી નાખ્યો. થોડી વારમાં ફરી હિંમત ભેગી કરીને ફરી ફોન જોડ્યો. આજ તો પ્રપોઝ કરેલું, સામો જવાબ થોડો મળેલો. ફોન ઉપાડીને ફરી એ જ આઈ લવ યુ. છોકરીએ હવે સ્પષ્ટ પૂછ્યું, તમારું આઈ લવ યુ પત્યું હોય તો નામ કહેશો? પણ આપણા કલ્પેશભાઈ પોતાનું નામ કહેવા હજુ તૈયાર નહીં. આખરે એમ નક્કી થયું કે કલ્પેશ કોઈ હિન્ટ આપે ને છોકરી ઓળખી કાઢે કે આજના આ વેલેન્ટાઇન્સ ડે ને દિવસે એને આઈ લવ યુ કહેવાવાળું છે કોણ. નસીબ સારા હતા કે છોકરીના ઘરમાં કોઈ હતું નહીં, એની મોટી બહેનની ડિલિવરી આવવાની હતી, બધા ત્યાં હતા ને ઘરમાં છોકરી એકલી. કલ્પેશે ક્લ્યુ આપી, બેસતા વર્ષે જેની સાથે હાથ મેળવીને તું શરમાયેલી, હું એ છોકરો. ને માનશો, એક સેકન્ડ ગુમાવ્યા વગર છોકરીએ ફોન પર તરત જ જવાબ આપ્યો, આઈ લવ યુ ટુ કલ્પેશ. ને પછી તો ગામ પહોંચીને રૂબરૂ મુલાકાત ને પ્રેમના પ્રતિકૃતિ સમા તાજમહેલ ને અધૂરા લવ લેટરની આપલે બધું જ થયું. પણ નામ કયા વિના સીધે સીધું ફોન પર આઈ લવ યુ કહેવાની કલ્પેશની હિંમત પર આપણે તો ફિદા થઈ ગયા ભાઈ. ને યેશાનો એકરાર કોઈએ સાચો માનેલો નહીં. યેશાની પ્રેમની પ્રપોઝલ ને એકરાર ને તારીખો સાથે ખાસ સંબંધ છે. યેશા નાનકડા ગામની રહેવાસી, દેગામની, પણ અમદાવાદમાં માસ્ટર્સ કરે ને સાથે સાથે લેન્ડમાર્ક હોન્ડાના શોરૂમમાં નોકરી પણ કરે. યેશા માટે મમ્મી પપ્પા છોકરો જોવાની વાતો કર્યા કરે, પણ યેશાને માસ્ટર્સ પૂરું કરવામાં રસ એટલે એ લગ્નની ના જ પાડ્યા કરે. પણ મા બાપ આગળ બહુ ચાલ્યું નહીં એનું, એમણે છોકરો જોવાનું ગોઠવી જ નાખ્યું.
હવે એશાને પાંચમો રવિવાર હોવાથી ક્લાસમાં રજા હોય અને મમ્મી પપ્પાએ છોકરો જોવાનું કહ્યું હોય, પણ એશાને આવેલો ગુસ્સો. છોકરાનો ફોટો જોવાની એ દરકાર નહોતી કરી ને એ જ રીતે ગુસ્સામાં જે છોકરાને મળી. એ દિવસ હતો 29 માર્ચ 2009. હવે આપણો આ છોકરો ચિંતન, એને તો ગમી ગઈ આપણી એશા, એટલે છોકરા તરફથી બીજી મીટિંગની વાત આવી. યેશાને આગલા દિવસનો ગુસ્સો તો એ બેવડાયો, કારણ કે બીજા દિવસે ફરી એને ઘરે વહેલી બોલાવી. હવે સામે બેઠેલા ચિંતનને પોતે ગમી છે એ વાતનો અહેસાસ હશે કે પછી 2 કલાક ચાલેલી વાતોની અસર હશે. યેશા સહેજ કુણી જરૂર પડેલી, મને છૂટા પડ્યા. ચિંતનને તો યેશા ગમી જ ગયેલી, હવે યેશાને જવાબની રાહ જોવાની હતી. 2-1 દિવસ વિચાર્યા પછી યેશાએ હા પાડી. છોકરો આ દરમિયાન નાસિક ગયેલો. યેશાએ એને ફોન જોડ્યો ને કંપતા સ્વરે આ લગ્ન માટે પોતાની હા છે એમ કહ્યું. સામેથી એક ક્ષણની સ્તબ્ધતા ને પછી પૂછાયું, સાચું કે છે? એપ્રિલ ફૂલ તો નથી બનાવતી ને? ધત્તેરેકી, એ દિવસે 1 એપ્રિલ હતી એવો તો ખ્યાલ પણ ક્યાં રહેલો. પણ પછી બંને પક્ષથી વાત આગળ વધી. 1 એપ્રિલના પ્રેમનો એકરાર યેશા અને ચિંતનને હંમેશા યાદ રહી ગયો છે. તમે પ્રેમમાં પ્રપોઝ કઈ રીતે કરેલું, તમે તમારા પ્રેમનો એકરાર કઈ રીતે કરેલો, અથવા તો તમે તમારા પ્રેમને સ્વીકારેલો કઈ રીતે, ઘણા બધા જવાબો આવ્યા મારી પાસે અને એ બધામાંથી પસંદ કરીને તમારી જ વાત મેં તમને સંભળાવી તમારા શબ્દોમાં. યેશાની પ્રપોઝલ નો જવાબ એણે 1 એપ્રિલે આપ્યો. ચિંતને તો એમ જ થયું કે એપ્રિલ ફૂલ બનાવે છે. તો વૃંદાની પ્રપોઝલ પાછી ઠેલાતી ગઈ ને યથાર્થે સાવ સ્પષ્ટ શબ્દોમાં સીધી રીતે આરો અવરો વગર કહી દીધું, તું મારી સાથે રહેશે. કલ્પેશે પ્રપોઝ તો કર્યું પણ પોતાનું નામ ન કહ્યું. લેન્ડલાઇન ફોનનો આ લાભ લીધો એણે. કેટલી બધી વાતો છે, કેટલી બધી નાની નાની વાતો છે જે તમારા પ્રેમ સાથે સંકળાયેલી છે ને એવી જ વેલેન્ટાઇન્સ વીક નિમિત્તે વાતો કરવાની છું હું આખું અઠવાડિયું. એને માટે તમારે ફેસબુક પેજ લાઇક કરવાનું રહેશે @aartivyaspatel @aartivyaspatel. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ મારું આ જ સરનામું છે, આરતી વ્યાસ પટેલ. શોધી કાઢો મને, લાઇક કરો પેજ, ફોલો કરો મને, અને દર 2 દિવસે હું જે નવો વિષય આપું છું એની પર તમારી વાત મને લખી મોકલો. હું તમારી વાત આખા શહેરને સંભળાવીશ. વાત તમારી હશે ને શબ્દો મારા હશે. અને આ લખી મોકલવા માટે મારો વોટ્સએપ નંબર છે 9712943943. ફરીથી કહી દઉં એકવાર, 9712943943. તો હવેના વિષય માટે રાહ જુઓ અને તમે પણ તમારી વાત મને લખી મોકલો. હું કહીશ આખા શહેરને. જિંદગી એક્સપ્રેસ 3.0માં 94.3 માય એફએમ પર હું આરતી. હું તમને ફરી મળું ત્યાં સુધી ટેક કેર એન્ડ જીઓ દિલ સે. જીના હો તો જીઓ દિલ સે.